બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સેલવાસની. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્વાગતને વધાવવા દાનવ બની રહી છે સુજજ. સંઘ દાદરાનગર હવેલી અને દમણમાં બે દિવસીય મુલાકાત માટે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પધારી રહ્યા છે. તેમના આગમનને વધાવવા પ્રશાસન સજ્જ બની ગયું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના એકીકરણ બાદ પ્રથમવાર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી બંને પ્રસિદ્ધ પ્રદેશોની મુલાકાતે પધારી રહ્યા છે, જેઓના સ્વાગતની તૈયારી માટે પ્રશાસન દ્વારા સેલવાસ નરોલી રોડ અને રિવરફ્રન્ટ પર લાઇટિંગ કરી સાત શણગાર કરવામાં આવી છે. તેઓના સ્વાગત અને સુરક્ષા માટે પ્રશાસન અનેક કક્ષાની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીમાં જોતરાઈ ગયું છે. રાષ્ટ્રપતિના પ્રોટોકોલ કોડ અનુસાર તેઓને ત્રણ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, માટે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર પાસેથી પોલીસ સુરક્ષા દળની માંગ કરવામાં આવી છે. દાનવ પોલીસ રેપિડ એક્શન ફોર્સ ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો પણ રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત રહેશે. CISF અને બીજી સુરક્ષા એજન્સી અને રાષ્ટ્રપતિના ખાનગી સુરક્ષા દળો પણ જોડાશે. SP શરદ દારડેએ સુરક્ષા વ્યવસ્થા માટે લોકલ પોલીસ અને IRB ટીમને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. આવતીકાલે મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસની ટીમો પણ ખાસ પધારશે. હવેલી ગ્રાઉન્ડ હેલીપેડ ખાતે ચકાસણી માટે બે હેલિકોપ્ટર લાવવામાં આવ્યા, જેનું નિરીક્ષણ માટે દાનવ કલેક્ટર, SP અને પ્રશાસનની ટીમ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિ પહેલા દમણ ખાતે જનસભાને સંબોધન કરી વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે સેલવાસ હવેલી ગ્રાઉન્ડ ખાતે પહોંચી સેલવાસ દમણગંગા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે, જ્યાં રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને બીજે દિવસે સુરત જવા પ્રયાણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ હસ્તે બિલધરી હાઈ લેવલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. 33 કરોડના ખર્ચે બનેલ પુલ થકી બિલધારી ગુણસા ગોદબારી દૂધની ગામની 10,000ની વસ્તી માટે આ પુલ લાઇફ લાઇન બની રહેશે. પુલના હતો ત્યારે દમણગંગા રિવરને પેલે પાર હતા. વનવાસીઓને પાણીના માર્ગે હોડી દ્વારા અવર જવર કરવી પડતી હતી. મુકલ યાદવ, JDS TV, સેલવાસ. માનનીય રાષ્ટ્રપતિજી, હમરી યુનિયન ટેરિટરી મેં 17 અને 18 તારીખ કો આ રહે હૈ દમન મેં ઓર સિલવાસા મેં. સિલવાસા મેં ઉનકા નાઇટ સ્ટે હોગા હમારે સર્કિટ હાઉસ મેં. ઓર રાષ્ટ્રપતિજી કી સુરક્ષા કે લિયે દાદરાનગર હવેલી પોલીસ, મહારાષ્ટ્ર કે પાલઘર જિલ્લે સે પોલીસ હમરી મદદ કે લિયે આ રહી હૈ. સાથ સાથ હી 4 કંપની CIPF કી ફોર્સ હમે મિલી હુઈ હૈ, જિસમે 2 કંપની CISF है, 1 कंपनी SSB है और 1 कंपनी महिला पुलिस की भी CRPF की तरफ से हमें मिली हुई है. सुरक्षा के सारे इंतज़ाम हमने कर दिए हैं. पार्किंग स्पॉट्स, पब्लिक जो राष्ट्रपति जी को वेलकम करने के लिए आएंगे उनके लिए पार्किंग स्पॉट्स हमने आइडेंटिफाई किए हैं. और एज़ पर स्टैंडर्ड प्रोटोकॉल और इंस्ट्रक्शन जो सुरक्षा के इंतज़ाम है वो हमने पुख्ता तरीके से किए हुए हैं. अभी लगभग 1 हफ्ते से हमारा सामरवनी से पिपरिया जाने तक जो वाया लाइन स्कूल से जाता हुआ रिंग रोड है वो भी ट्रैफिक के लिए शुरू हो गया है. तो हेवी ट्रैफिक मोस्टली अवेलेबल कि उसी रास्ते से लोग ले ले इंस्टेड ऑफ यूजिंग सामरवनी यात्री निवास एंड देन पिपरिया वो वाला स्ट्रेच. पिपरिया से भी अगर सामरवनी जाना है तो वही वाला रिंग रोड का स्ट्रेच यूज़ कर ले, जिससे ट्रैफिक काफ़ी ईज आउट हो जाएगा. साथ ही साथ लोगों को अगर वापी जाना है तो वो वाया दादरा वो वाले रिंग रोड से जा सकते हैं. कुछ ट्रैफिक हम डाइवर्ट करेंगे इसकी वजह से. जो अल्टरनेटिव रूट्स है वो वहाँ पे हमने पुख्ता इंतज़ाम किए, तो पब्लिक उन रूट्स का यूज़ करेगी तो किसी के लिए असुविधा नहीं होगी. जनता से ही अपील करेंगे, हमारे प्रथम नागरिक हमारे सिलवासा में आ रहे हैं तो बढ़ चढ़ कर उनका स्वागत में सब हिस्सेदार बने और इस विज़िट को एक ऐतिहासिक और यादगार विज़िट बनाएं.